नमस्कार मित्रों, आजना वीडियो में आपणे पांचमा धोरणनो आसपास विषय अने एनो पांचमो एकम बीज 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 एनो भाग बे जोईशुं। जो तमे हजु सुधी भाग एक निहाळ्यो न होय तो ऊपर आई बटन में तेनी लिंक आपेली छे, त्यांथी तमे निहाळी शको छो। शरू करीए छीए भाग बे। हवे चर्चा करवानी छे के क्या बीज ने जमीन माथी बहार आवता सौथी वधु दिवस लाग्या। तो जो तल्लू बीज छे ने एवुं छे के तेने उगवामां वधु वार लागे छे, एटले के तलना बीज ने जमीन माथी बहार आवता वधु दिवस लाग्या। पछी क्या बीज ने जमीन माथी बहार आवता सौथी ओछा दिवस लाग्या। तो ए राईनुं बीज छे, ए राईना बीज ने जमीन माथी बहार आवता सौथी ओछा दिवस लागे छे। पछी क्या क्या बीज बिल्कुल उगा नहीं, केम के? तो अमुक बीज एवा हशे के ए उगशे पण नहीं। तो ए जे बीज ने योग्य मात्रा में पानी अने हवा न मळ्या होय ए बीज उगा नहीं। अथवा तो जे बीज सड़ेला होय, खराब थयेला होय, अथवा तो तेने गमे ते बीजी तकलीफ थई होय तो एवा बीज पण उगा नहीं। पछी कोई विद्यार्थीनो छोड़ सुकाई गयो अथवा पीड़ो पड़ी गयो, आवुं केम थयुं हशे? तो एवुं पण बनशे के जो कोईना छोड़ने सूर्यप्रकाश नहीं मळ्यो होय तो ए पीड़ो पड़ी गयो हशे अथवा तो सुकाई गयो हशे। पछी छोड़ने पाणी न मळे तो शुं थाय? तो जो छोड़ने पाणी न मळे तो ए चीमड़ाई जाय छे અને છેવટે સુકાઈ જાય છે। હવે વિચારો ને કહો કે બીજની અંદર શું હોય છે? તો બીજની અંદર ગર્ભ હોય છે જે નવો છોડ ઉગવાની ક્ષમતા ધરાવે છે। તમે બે એક મગફળીનો દાણો લઈ અને એની બે ફાડ કરજો, એટલે ઉપરના ભાગમાં તમને અંદર નાનો એક છોડ જેવું દેખાશે। તો એ જે છે એને એ બીજનો ગર્ભ કહેવાય છે। એવો દરેક બીજમાં હોય છે। પછી નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે? તો બીજ છે એ જમીનમાંથી પાણી શોષી અને અંકુરણ પામે છે। આ અંકુર હવા, સૂર્યપ્રકાશ અને પાણી મેળવીને વૃદ્ધિ પામતો જાય છે અને છેવટે મોટો ઝાડ કે છોડ બને છે। પછી વિચારો અને અનુમાન કરો, જો છોડ ચાલતા હોત તો શું થાત? એનું એક ચિત્ર દોરવાનું છે। પછી શોધી કાઢવાનું છે કે શું કોઈ છોડ બીજ વગર ઉગે છે। જો કેટલાક છોડ એવા છે કે જે બીજ વગર ઉગે છે, દાખલા તરીકે બટેટાનો છોડ ઉગાડવા માટે શું કરવું પડે? તો બટેટાનું બીજ હોતું નથી, એ બટેટું છે, એમાંથી જેનો આંખવાળો ભાગ હોય એને રોપવામાં આવે। એ જ રીતે જો ગુલાબ, મહેંદી, કેળા, જામફળ, દાડમ, બોરડી વગેરેના છોડ પણ બીજ વગર ઉગાડી શકાય છે। આપણે જેને ટૂંકમાં કલમ વાળીએ એવું કહીએ છીએ આપણી ભાષામાં, તો એ રીતે પણ વાવી ઉગાડી શકાય છે। હવે અહીંયા એક કિસ્સો આપેલો છે કે શિકારી છોડ, એક એવો છોડ છે કે જેને શિકારી છોડ પણ કહેવાય છે। જો ઘણા એવા છોડ હોય છે કે જે ઉંદર, દેડકા, કીડી, મકોડા અને નાના જીવજંતુઓનો શિકાર કરીને ખાઈ જાય છે। કડસપર્ણ નામનો એક એવો છોડ છે જે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે। તેનો આકાર છે ને એક કળશ જેવો અને મોઢું છે એ પર્ણથી ઢંકાયેલું હોય છે અને છોડમાંથી ખાસ પ્રકારની એક સુગંધ આવતી હોય છે જેના કારણે જીવજંતુઓ છે તેના તરફ આકર્ષાય છે। જ્યારે કોઈ જંતુ તેના મોઢા આગળ આવે છે ને ત્યારે એમાં ફસાઈ જાય છે, બહાર નીકળી શકતું નથી અને શિકાર કરવાનો આ એક ચાલાક રસ્તો છે અને એનો શિકાર કરે છે।
હવે કેટલા બધા બીજ તમે કેટલા પ્રકારના બીજ ભેગા કરી શકો છો વિચારો, તમને બીજ ક્યાંથી મળશે, જુદા જુદા પ્રકારના બીજ લાવો, ત્યારબાદ લાવેલા બીજને એક જગ્યાએ ભેગા કરો। હવે આ બધા બીજનું ધ્યાનપૂર્વક અવલોકન કરો, જો આકાર કદ રંગ દેખાવ લીસું કે ખરબચડું વગેરે પ્રમાણે આપણે એને નોંધ કરવાની છે। હવે વર્ગમાં ભેગા કરેલા બીજનો એક ચાર્ટ બનાવવાનો છે અને આ પ્રમાણે ચાર્ટમાં કોષ્ટક બનાવી અને બધા બીજની વિગત ભરવાની છે। જો પેલું એક અહીં આપેલું છે કે રાજમા, તો રાજમાનો રંગ કેવો હોય, તો કે બદામી લાલ રંગનો હોય છે। એનો આકાર દોરવાનો છે, તો આ પ્રમાણે એનો આકાર હોય છે અને દેખાવમાં કેવું હોય છે, તો કે લીસું હોય છે। હવે એ જ પ્રમાણે આપણે બીજા બીજની ચર્ચા કરીએ અને પછી તમારે એ રીતે એક ચાર્ટ બનાવવાનો છે। જો આ રાજમાની આપણે વાત કરી લીધી, તો રાજમા છે એ બીજનું નામ આપણે રાજમા, પછી એનો રંગ છે એ બદામી લાલ, અને એનો આકાર છે, જો આ રીતે બીજનો આપણે આકાર દોરવાનો છે, પછી દેખાવમાં કેવા, તો કે લીસા હોય છે, અને કદ કેવું હોય છે, તો કે મોટું હોય છે। પછી જો મગ છે, તો મગનો રંગ કેવો, તો કે લીલા રંગનો હોય છે। પછી આ રીતે મગના દાણાનું ચિત્ર દોરવાનું છે, પછી એ કેવા છે, ખરબચડા કે લીસા, તો કે લીસા છે, અને આકાર કેવો, દેખાવ કેવો છે, કદ, તો એ નાનો છે, બરાબર। પછી ચણાનું ચિત્ર છે, આ ચણાનું ચિત્ર છે, તો ચણા છે એ કેવા રંગના હોય, તો કે બદામી રંગના હોય છે, અને દેખાવ એ કેવા હોય છે, તો કે ખરબચડા હોય છે। તમે પણ ચણા જોયા છે, તો એ રીતે એની નોંધ કરવાની છે। ત્યાર પછી વટાણા છે, તો વટાણાનો રંગ કેવો હોય છે, તો કે આછો લીલો હોય છે, અને દેખાવ છે એ લીસા હોય છે, અને કદમાં મોટા હોય છે। પછી રાઈનું ચિત્ર છે, તો રાઈનો રંગ કથાઈ રંગ હોય છે, રાઈના દાણાનું ચિત્ર આ રીતે નાનું દોરવાનું છે। પછી લીસા હોય છે અને સૌથી નાના હોય છે। ત્યાર પછી જીરું છે, તો જીરુંનો રંગ ઘેરો બદામી હોય છે, અને ખરબચડા હોય છે, અને આકારમાં નાનું હોય છે, કદમાં નાનું હોય છે। પછી વરિયાળી છે, એ આમ તો જીરું જેવી જ દેખાય છે, પરંતુ એનો રંગ છે એ લીલાશ પડતો પીળો હોય છે, ખરબચડી હોય છે, અને બીજ પણ ટૂંકમાં કદમાં નાનું હોય છે। પછી મકાઈ લઈએ, તો મકાઈ છે એ પીળા રંગની હોય છે, અને લીસા દાણા હોય છે, અને કદમાં મોટું હોય છે। પછી ઘઉં છે એ બદામી રંગના હોય છે, અને લીસા હોય છે, અને કદમાં નાના હોય છે। પછી આ જ રીતે હજુ તમે કારેલાનું બીજ લ્યો, તમે જોયેલા જ હશે, તો કારેલાનું બીજ છે એ સફેદ રંગનું હોય છે, અને ખરબચડું હોય છે, અને કદમાં નાનું હોય છે। તરબૂચનું બીજ છે એ કાળું હોય છે, લીસું હોય છે, અને નાનું હોય છે। પછી કપાસિયા છે, તો એ ભૂખરા રંગના હોય છે, ખરબચડા હોય છે, નાના હોય છે। પછી ભીંડાનું બીજ છે એ આછું સફેદ હોય, અને લીસું હોય છે, અને વધારે નાનું હોય છે। પછી લીંબોળી છે, તો એ પીળાશ પડતા લીલા રંગની હોય છે, ખરબચડી હોય છે, અને મોટું હોય છે। પછી પપૈયાનું બીજ છે એ કાળું હોય છે, ખરબચડું હોય છે, અને નાનું હોય છે। પછી કેરીનો ગોટલો છે એ આછો સફેદ રંગનો હોય છે, ખરબચડો હોય છે, અને ખૂબ જ મોટો હોય છે। તો આ રીતે બીજ જે લાવ્યા હોય એનો એક ચાર્ટ બનાવવાનો છે, અંદર ચિત્રો પણ દોરવાના છે, અને તેને વિશેષતાઓ લખવાની છે। હવે આપણે વિચારવાનું છે કે શું ઉપરની યાદીમાં વરિયાળી અને જીરું છે,
तो आपणे जो यादी करी हती एमां वरियाळी અને જીરું એ બંને આવ્યા હતા। પછી ભેગા કરેલા બીજમાં સૌથી નાનું અને સૌથી મોટું કયું બીજ છે? તો આપણે જે બીજના નામ બોલ્યા એમાં સૌથી નાનું છે રાઈનું બીજ છે અને સૌથી મોટું કેરીનો ગોટલો છે। પછી લીસા અને ખરબચડા બીજ ક્યાં ક્યાં છે? તો જો આપણે જે બીજ ભેગા કર્યા એમાં લખતા જ જતા હતા કે લીસું ને ખરબચડું, તો એના આધારે આપણે નક્કી કરી શકીએ કે ભાઈ રાજમા, મગ, વટાણા, રાય, મકાઈ, ઘઉં, તરબૂચનું બી, ભીંડાનું બી આ બધા લીસા હતા, અને ચણા, જીરું, વરિયાળી, કારેલાનું બીજ, કપાસિયા, લીંબોળી, પપૈયાનું બીજ અને ગોટલો આ બધા ખરબચડા હતા। આગળ જોઈએ આપણે, હવે રસોડામાં મસાલા તરીકે વપરાતા હોય એવા બીજના નામ આપણે લખવાના છે, તો એ આપણે લખીએ। તો જો રસોડામાં મસાલા તરીકે, તો કે કાળા મરી, એટલે આપણે અહીંયા લખીએ મરી, પછી જીરું, ધાણા, રાય, જીરું, ધાણા, રાય, અજમા અને મેથી વગેરે વડિયારી છે। પછી શાકભાજીના બીજમાં તો જો ભીંડા, પછી ટામેટા, કારેલા, પરવળ વગેરે। પછી ફળના બીજમાં જોઈએ તો જો સફરજન, પછી સંતરા, પપૈયા, કેરી, લીંબુ, તરબૂચ, જામફળ વગેરે। પછી હલકા બીજ, તો જેને આપણે ફૂંક મારીએ અને ઉડી જાય એવા બીજને હલકા બીજ કહેવાય, તો એમાં કોણ કોણ આવશે? તો કે જો જીરું, વરિયાળી, પછી અજમા, પછી રાય, આ બધા બીજ એવા છે કે એ વજનમાં હલકા છે। પછી ચપટા બીજ, તો એમાં તલ, તરબૂચ, પછી કારેલા, આ બધાના બીજ કેવા છે? હલકા, ચપટા છે। પછી વધારે જૂથ બનાવો, તમે બીજના કેટલા જૂથ બનાવી શકા? તો જો નાના બીજ, મોટા બીજ, અનાજના બીજ, વજનમાં ભારે બીજ, પાણીમાં તરી શકે તેવા બીજ, એકદળી બીજ, દ્વિદળી બીજ, તેલીબિયાના બીજ, આ રીતે આપણે ઘણા બધા જૂથ બનાવી શકીએ છીએ। બીજથી રમી શકાય તેવી કોઈ રમત જાણો છો? તો એના વિશે કહેવાનું છે। તો જો આંબલીના બીજ છે, જેને આપણે કચુકા કહીએ, એનાથી પાંચિકાની રમત રમી શકાય છે। પછી ભમતા બીજ, જો વૃક્ષ છે ને એ આખી જિંદગી એક જગ્યાએ જ ઊભા રહે છે, એવો હરીફરી શકતા નથી, પરંતુ તેના બીજ છે એ મહાન મુસાફરો છે, તેઓ દૂર દૂર સુધી પહોંચી શકે છે। અહીંયા તમે જોઈ શકતા હશો, જો આ બીજ એવા છે કે જે હવામાં, આ બીજ છે એ હવામાં ઉડે છે, અને આ બીજ છે એ પ્રાણીના શરીરમાંથી ચોંટી જાય છે, આપણે જેને ગાડરા કહીએ છીએ આપણી ભાષામાં, અને એ બીજી જગ્યાએ જઈને પડે છે, આ રીતે ફેલાય છે।
હવે ચિત્ર એક માં જુઓ આ બીજ હવાની મદદ થી કેવી રીતે ઉડે છે, તમને જે હમણાં ચિત્ર બતાવ્યા એમાં એક નંબર નું ચિત્ર છે, એ હવાની મદદ થી કઈ રીતે ઉડે છે, તો કે કેટલાક છોડના બીજ છે ને વજનમાં હલકા અને પાતળા અને તાંતળા વાળા હોય છે, આવા બીજ છે ને એ ઝડપી પવન કે વાવાઝોડાની મદદથી હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે, આમ બીજને ફેલાવવામાં હવા મદદ કરે છે. શું તમે કોઈ બીજને ઉડતા જોયું છે? તો જો આપણે આંકડાના જે પેલા બીજ હોય છે એને હવામાં ઉડતા જોઈએ, આ સિવાય કણજીના અને સીમડાના બીજને પણ હવામાં ઉડતા જોઈએ છે. તમારા વિસ્તારમાં ઉડતા બીજને શું કહે છે? જો આ વસ્તુ દરેકના પોતપોતાના વિસ્તારની લોકબોલી પ્રમાણે અલગ અલગ હોય છે, એને ભમતા બીજ પણ કહે છે અથવા તો બીજું પણ કહેતા હોય છે, તો એ જે તમારા વિસ્તારમાં કહેતા હોય એ કહેવાનું છે. પછી અનુમાન કરો કે તમે ભેગા કરેલા બીજમાંથી ક્યાં બીજ પવન દ્વારા ઉડતા હશે. તો જો આંકડાના બીજ, કણજીના બીજ અને સીમડાના બીજ, મેપલના બીજ, આ બધા બીજ એવા છે કે જે હવામાં ઉડતા હશે. હવે ચિત્ર બેને ધ્યાનથી જોવાનું છે. આ બીજ છે એ હવામાં ઉડી શકે તેમ નથી, આ બીજ છે એ પ્રાણીઓની રૂવાટીમાં અને આપણા કપડામાં ચોંટી જાય છે અને મફતની મુસાફરી કરે છે. તો આવા બીજ છે એ આપણા વિસ્તારમાં જોવા મળે છે, તો એને ભેગા કરી કપડા ઉપર બીજ ચોંટાડી અને ચિત્ર બનાવવાનું છે. હવે એક કિસ્સો છે કે સ્વિટ્ઝર્લેન્ડના લોકોને વેલક્રોનો વિચાર ક્યાંથી આવ્યો. તો આ ઘટના છે ને એ 1948ની છે. એક દિવસ છે ને જ્યોર્જ મેસ્ટ્રલ તેમના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા, ત્યારે એણે જોયું કે એમના અને કૂતરાના શરીર ઉપર કોઈ જ વસ્તુ ચોંટેલી હતી, તે છે ને એક પ્રકારના બીજ હતા. તેણે તે બીજ લઈને બીજે ચોંટાડ્યું તો ચોંટી ગયું. તેને ખૂબ આશ્ચર્ય પામ્યા, ઝડપથી સૂક્ષ્મદર્શક યંત્ર કાઢી અને બીજનું અવલોકન કરવા લાગ્યા, તો બીજ ઉપર છે ને નાના નાના હૂંક હતા જેની મદદથી તે કપડાં ઉપર સહેલાઈથી ચોંટી જતા હતા. આ જાણીને મેસ્ટ્રલને નવો વિચાર આવ્યો કે વેલક્રો બનાવવો, અને વેલક્રો પટ્ટી એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય છે, આપણી ભાષામાં એને આપણે આગરીની પટ્ટી કહીએ છીએ, જ્યારે એને ખોલીએ ત્યારે ચરર એવો અવાજ આવે છે. તમે કપડાની બેગ, બૂટ, સેન્ડલ વગેરેમાં આનો ઉપયોગ કરતા જોયા હશે. પ્રકૃતિમાંથી પ્રેરણા લેવાની કેવી આ અદ્ભુત ઘટના છે. હવે નીચે આપેલ ચિત્રો જુઓ ને અનુમાન કરો કે બીજ કેવી રીતે મુસાફરી કરતા હશે. જો આ તમે જોઈ શકો છો કે આ રીતે ખિસકોલી છે એ એક જગ્યાએથી બીજ લઈ બીજી જગ્યાએ જાય અને ત્યાં કંઈ ભય કે એવું લાગે તો બીજ મૂકીને જતું રહે છે, તો એ રીતે પણ બીજ ફેલાય છે. પક્ષી પણ પોતાના મોઢામાં ફળ કે લઈને જતું હોય અને પડી જાય અથવા તો બીજે બેસીને ખાય તો ત્યાં પણ બીજનો ફેલાવો કરે છે. પછી આ નાળિયેરીનું ઝાડ છે, તેમાંથી નાળિયેર જો પાણીમાં પડ્યું છે, આ તણાતું તણાતું કેટલે દૂર જાય અને ત્યાં નવી નાળિયેરી ઉગે છે, તો એ રીતે પણ બીજનો ફેલાવો થતો હોય છે. હવે કેટલાક છોડ પોતાના બીજને જાતે દૂર સુધી ફેલાવે છે. જ્યારે સોયાબીનની શીંગો પાકી જાય ને એટલે એ જાતે ફાટી જાય છે અને બીજ બહાર ફેંકાય છે. તમે ક્યારે એનો અવાજ સાંભળ્યો છે? પછી જો તમે કોઈ દિવાલ ઉપર કે કૂવામાં વડલાનું, પીપળાનું કે અન્ય છોડ ઉગતા જોયા હશે. બીજ ત્યાં કેવી રીતે પહોંચ્યું છે? કોણ વાવવા ગયું હશે? તો ત્યાં બીજ છે એ હવાના માધ્યમથી પણ ફેલાણું હોય અથવા તો કોઈ પશુ પક્ષી એ પણ લઈ ગયું હોઈ શકે છે, અને એ ત્યાં ઉગી નીકળતું હોય છે. પછી વિચારો કે જો છે બીજ છે એ ફેલાતું જ ન હોત અને એકની એક જગ્યાએ પડી રહ્યું હોત તો શું થાત? તો એક જ ઝાડની નીચે બધા જ બીજ એની નીચે જ પડ્યા રહે તો એ બીજમાંથી ઉગેલા છોડને યોગ્ય રીતે તડકો, પાણી ને હવા મળે નહીં અને પરિણામે એનો વિકાસ થાય નહીં. વળી એક જ જગ્યાએ બીજ પડી રહીએ તો તે જગ્યાએ જ તે વનસ્પતિ ઉગે,
परंतु बीजी जगह ए वनस्पति जोवा मळे नहीं। बीज केवी केवी रीते फैलाय छे तेनी जुदी जुदी रीतोनी यादी बनावानी छे। जो तो बीज कई कई रीते फैलाय तो के पवन द्वारा, पाणी द्वारा, प्राणीओ द्वारा, पशुपंखीओ द्वारा अने सींगो जाते फाटवाथी पण बीज फैलाय छे। हवे आम कोण क्यांथी लाव्यो? तो जो बीजना फैलावानी यादी में शू मनुष्यनुं नाम उमेर्युं छे? जो हाँ, आपणे पण जाणे अजाणे बीजने एक जग्याएथी बीजी जग्याए लई जता होईए छीए। आपणने सारा लागता छोड़ के दवामां उपयोगी छोड़ना बीज आपणे घर आंगणे के बगीचामां वाववा लई आवीए छीए, पछीथी छोड़ जेम जेम मोटा थाय छे तेमना बीज छे दूर दूर सुधी फैलाय छे। जो आपणा बगीचामां आपणे वाववुं होय અને આપણા મામા આવે તો કે આ તમે સરસ દવા માટે લાવ્યા છો, આના બી હોય તો મને આપો, તો એ લઈ જાય તો એના ગામમાં વાવે। આ રીતે આપણે પણ બીજ ફેલાવતા હોઈએ છીએ। ઘણા વર્ષોથી લોકોને એ પણ યાદ નથી હોતું કે આ છોડ ક્યાંથી લાવવામાં આવ્યો હતો। જો આપણા દેશમાં પહેલાં મરચાં થતા જ નહોતા તો મરચાં ક્યાંથી આવ્યા ખબર છે? પોર્ટુગલ દેશના વેપારીઓ દક્ષિણ અમેરિકાથી ભારતમાં મરચાં લાવ્યા। આજે ભારતમાં બધી જગ્યાએ મરચાં ઉગાડવામાં આવે છે, આપણા વિસ્તારમાં પણ મરચાં ઉગાડવામાં આવે છે। આજે મરચાં વગર ચટાકેદાર રસોઈ થઈ શકતી નથી। મરચાં છે એ આપણા આહારનો એક ભાગ બની ગયો છે। હવે ક્યાં છોડ ક્યાંથી આવ્યા એ જાણવા માટે એક કવિતા છે કે બટાટા મરચાં ચાઈજી, જોઈએ આપણે। જો બટાટા મરચાં ચાઈજી કોણ ક્યાંથી આવ્યું જી, સાત સમુંદર પારથી, દુનિયાના બજારથી, વ્યાપારથી, ઉપહારથી, જંગ લડાઈ મારથી, દરેક રસ્તેથી આવ્યા જી બટાટા મરચા ચાય જી, દક્ષિણ અમેરિકાની મરચા રાણી, મસાલાના છે પટરાણી, મગફળી બટેટા ગવાર, ધૂમ મચાવે પારાવાર, સાથે આવ્યા ટમેટા જી, બટેટા મરચા ચાઈજી, ભીંડા છે આફ્રિકાના, કાળી કાળી કોફી પણ, નકશામાં યુરોપ ક્યાં છે, ત્યાંથી આવ્યા કોબીજ વટાણા ચા છે અસમની બાઈજી, બટેટા મરચા ચાઈજી, ચાલ્યું ચીનથી સોયાબીન, પહોંચી અમેરિકા વગાડે ઢોલ, ધૂમધામથી આવ્યું દેશ, એમાં છે ગુણ કોઈક વિશેષ, રોફ જમાવી આવી જી બટાટા મરચા ચાઈજી, રીંગણ મૂળા વાલોડ કારેલા, કેરી સંતરા બોર કેળા, પાલક પરવળ ધાણા મેથી, ભાઈ બહેન બધા એ દેશી, ભારતની પેદાશો જી કોણ ક્યાંથી આવ્યું જી બટાટા મરચા ચાઈજી। તો આની અંદર અલગ અલગ વિસ્તારમાંથી ક્યાંથી શું કોણ આવ્યું છે તેની વિગત આપેલી હતી। તમે બે કે ત્રણ વખત કવિતા વાંચજો એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ વસ્તુ ક્યાંથી આવી છે, કઈ કઈ વસ્તુઓ ભારતની છે। હવે ખબર પડી કે કોણ ક્યાંથી આવ્યું। જો આ બધા બીજ આપણે ના ત્યાં ન આવ્યા હોત તો કેવી પરિસ્થિતિ થાત? તમે કલ્પના કરો છો કે આપણા દેશમાં મરચું જ ના આવ્યું હોત તો આજે આપણો ખોરાક છે કેવો હોત? તો આ રીતે જો સોયાબીન છે એ ના આવ્યું હોત તો, તો આ રીતે જે જે વસ્તુઓ છે એ આપણા દેશમાં પણ આવી છે, બહારથી આવી છે તો આપણને ઉપયોગી થઈ છે। હવે અહીંયા રીનાએ એક અંકુરિત બીજનું ચિત્ર બનાવ્યું છે। બીજને અંકુરિત થવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડતી હશે એને તમારા શબ્દોમાં લખવાની છે। જો બીજને જરૂરી વસ્તુઓ ન મળે તો બીજ કેવું લાગતું હશે એનું પણ ચિત્ર બનાવવાનું છે, અને બીજ કેવી રીતે ફેલાય છે એની કોઈ પણ બે રીત તમારે જાતે લખવાની છે। અહીંયા આપણો જે પાંચમો એકમ છે બીજ 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 એ સંપૂર્ણ એકમ પૂર્ણ થાય છે, આપણે બંને ભાગ પૂર્ણ કરીએ છીએ। આશા રાખું છું કે આપને વિડીયો પસંદ આવ્યો હશે, તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, આભાર।